સુરતના ભીમરાડ બ્લોક નંબર 141 વાળી જમીનમાં રમેશભાઈ ચુનીલાલ વર્ષોથી પોતાના કબજાના મકાનમાં રહેતા હોય ત્યારે બાજુની જમીનના બિલ્ડર દ્વારા પોલીસને સાથે રાખી ખોટી રીતે ડિમોલિશન કરવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા। સુરતના ભીમરાડ ખાતે બ્લોક નંબર 141 વાળી જમીનમાં રમેશભાઈ ચુનીલાલ વર્ષોથી પોતાના પરિવાર સાથે રહે છે। રમેશભાઈ મકાન માલિકને સૂત્રોએ જણાવ્યું કે પરિવાર સાથે 100 વર્ષ કરતાં વધુ સમય અહીંયા વસવાટ કરતા હોય ત્યારે પાલિકાનો વેરો પણ ભરે છે। કેટલાક સમયથી બાજુની જે જમીન છે બિલ્ડર દ્વારા ઘરને અડીને આવેલી જે જમીન છે તેમ એન કેન પ્રકારે વેચાણ કરવા દબાણ કરાતું હતું। અમે કહ્યું કે જમીન મકાન વેચવું જ નથી ત્યારે બાબતે અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ, કોર્ટમાં કેસ પણ ચાલે છે। બિલ્ડર દ્વારા ખોટી રીતે પોલીસ બંદોબસ્ત લઈ અમારા હકની માલિકીની જમીન ડિલોશન કરવા આવ્યા હોય ત્યારે કોર્ટમાં કેસ અંગે વાત કરી હોય તો સામે પક્ષે પણ ચકમક થઈ, કોર્ટ નિર્ણય કરશે એ જ માને રહેશે તો પછી અત્યારે આ લોકો બિલ્ડર ખોટી રીતે હેરાનગતિ કરે છે તેવા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે। પોતાને ન્યાય મળે એવી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। પ્રફુલભાઈ રમેશભાઈ સોનાવરી ક્યાં રહેવાનું? ભીમરાડ મયવનસિંહ મોહલ્લો। કોર્ટ માટે ચાલે છે કે ડિમોલિશન ચાલી રહ્યું છે, શું છે સમગ્ર વિગત? મેં એકચ્યુઅલી છે ને તે આ જગ્યા છે ને તે એ લોકોનું કહેવું એવું છે કે અમારી જગ્યા એમાં છે, પણ અમારે વર્ષોથી 100 વર્ષ જૂનો બાપદાદાના ટાઈમની આ જમીન છે ને એ જમીનમાં જે જગ્યા માટે મેટર ચાલે છે તેમાં એક ઘર છે ને અમારું જે જૂનું ઘર હતું એ ઘરના કાટમાલ મૂકેલો છે। આજથી એક બે વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં એ લોકોએ 2-3 વાર કોર્ટ કમિશન માટે અરજી કરી હતી, એ અરજીને બી કોર્ટવાળાએ પોલીસ સ્ટેશનમાં રફેદફે કરી દીધી ને એ લોકોને પ્રોટેક્શન આપ્યું નહીં। એ પછી અમે સિવિલ મેટર ગયા, સિવિલમાં અમારું કોર્ટ કમિશન કરાયું, કોર્ટ કમિશન કરીને હાલમાં બી અમારો દાવો પેન્ડિંગ છે। એ જાણ છતાં એ લોકો કમિશનર ઓફિસે પોલીસ પ્રોટેક્શન માટેનો હુકમ કરીને આજે અહીંયા અમારી સાથે જપાજપી કરી દીધી ને અમારી સાથે આવીને એ લોકો ખોટી રીતે ગેરવર્તણૂક કરીને, અમે આ સમાજના છે, મયવંશી સમાજના છે, અમને રસ્તા માટે બી આવવા જવા માટે ઘરી ઘરી વાર ટોર્ચરિંગ કરે છે, ઘરી ઘરી વાર અમને લોકો મારફતે ઓફર કરે કે તમે નીકળી જાઓ, અમે SC ST સમાજના છે, અમે એના માટે અમારે આ ઘર અમારું બાપદાદાનું છે, અમારે કોઈ વેચવું મૂકવું નથી કે કોઈને આપવું, અમે અમારી હકની જે જમીન છે એ જમીન અમને મળે ને અમને અમારો હિસ્સાનો હકની જગ્યા મળે, અમારે બીજી કોઈ જ વસ્તુ જોઈતું નથી ને આ ગેરકાયદેસર આ લોકો જે કહેવું છે કે સિવિલ મેટર ને ઉપર ગઈને આ લોકો પોલીસને પ્રોટેક્શન ખરેખર જોવા જાય તો સિવિલ કોર્ટમાં દાવો હોય ને એ દાવામાં પોલીસ પ્રોટેક્શન મળી શકે નહીં, છતાં એ લોકો સિવિલ મેટરને ઉપર સિવિલ મેટરની ઉપર ગઈને એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવીને અમારી સામે આ રીતે મગજમારી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।